પ્રકરણ 5 અપૂર્ણાંક સમછેદ અપૂર્ણાંકોના સરવાળા. અહીં આકૃતિની અંદર આપણને એક લંબચોરસ આપેલા છે જેના કુલ 7 ભાગ પાડેલા છે. 1, 2, 3, 4, 5, 6 અને 7. તે પૈકી એક વિદ્યાર્થીએ 3 ભાગ રંગેલો છે અને તેથી આપણે તેને 3/7 રીતે દર્શાવીએ છીએ. તો બીજા એક વિદ્યાર્થીએ તેને 2 ભાગ જેટલો રંગ કરેલો છે તેથી આપણે એને 2/7 રીતે દર્શાવેલું છે. તો આ 7 ભાગમાંથી કુલ કેટલા ભાગ રંગાયા? તો 1, 2, 3, 4 અને 5. આ 5 ભાગ રંગાયેલા હોવાથી કુલ 5/7 ભાગ આ એક લંબચોરસ પટ્ટીમાંથી રંગ થયો છે તેમ આપણે કહીએ છીએ. આ જ ઉદાહરણને જો આપણે વગર આકૃતિએ દર્શાવ્યો હોય તો કેવી રીતે? તો 3/7 + 2/7 બરાબર કેટલા? અહીં કેમ કે છેદ સમાન છે તો છેદ આપણે એમનો એમ જ રાખીશું, ફક્ત અંશનો સરવાળો કરીશું. તો આપણે 3/7 + 2/7 = અંશમાં 3/2 = 7 લખીશું બરાબર 5/7. એટલે કે કુલ આ 7 ભાગ પૈકી 5 ભાગ રંગ થયો છે. હજુ એક ઉદાહરણ જોઈએ. અહીં ઉદાહરણ 2 આપેલું છે જેમાં એક વર્તુળ છે. આ વર્તુળના કુલ આપણે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 કુલ 8 ભાગ કરેલા છે. તેમાંથી એક વિદ્યાર્થીએ ઘેરો ભૂરો રંગ કરીને તેમાં કાળા ટપકા કરેલા છે જે 3 ભાગ છે. એટલે કે 3/8 રીતે આપણે તેને દર્શાવી શકીએ છીએ. બીજો એક વિદ્યાર્થી છે જેણે એકદમ આછો ભૂરો કરેલો છે તો એને આપણે 2/8 ભાગ તેને રંગ્યો તેમ આપણે કહી શકીએ છીએ. ત્રીજો એક વિદ્યાર્થી છે જેણે ફક્ત એકદમ ઘેરો ભૂરો કર્યો છે તો તેને આપણે 1/8 રંગ કર્યો તેમ આપણે કહીએ છીએ. તો કુલ કેટલા ભાગને રંગ થયો છે? તો 1, 2, 3, 4, 5 અને 6. તો 6/8 ભાગને રંગ થયો છે તેમ આપણે કહીએ છીએ. ટૂંકમાં જ્યારે સમાન છેદવાળા અપૂર્ણાંકનો આપણે સરવાળો કરીએ તો છેદ આપણે એક જ વખત લખીએ છીએ. ગમે એટલી સંખ્યા હોય છેદ એક જ વખત લખવાનો અને અંશનો સરવાળો કરવાનો. તો અંશનો સરવાળો કરતાં અહીં આપણને 3/2/1 કુલ મળે છે 6/8. નીચેના બોક્સમાં એ જ નિયમ આપેલો છે કે સમછેદ અપૂર્ણાંકોના સરવાળા કરતી વખતે અપૂર્ણાંકોમાં ફક્ત અંશોનો જ આપણે સરવાળો કરીએ છીએ, જ્યારે છેદ સ્થાનના એક જ વખત તેને લખવામાં આવે છે. ધ્યાનમાં રાખવું, છેદનો ક્યારે પણ આપણે સરવાળો કરતા નથી. ઉદાહરણ જોઈએ વગર આકૃતિનું. સરવાળો કરો 2/6 + 4/6. તો અહીં કેમ કે છેદ સમાન છે તો આપણે અંશનો સરવાળો કરી શકીએ. તો 2/4 + 6/6. પરંતુ જ્યારે આપણે 6/6 કરીએ તો જવાબ તો એક જ આવે, એટલે કે સંપૂર્ણ આકૃતિ રંગાઈ ગઈ. તો કેટલી આકૃતિ રંગાઈ? તો 1. તો 6/6 = 1 જવાબ આવે. તો તેથી આપણે અહીં કહી શકીએ કે અપૂર્ણાંકના જ્યારે અંશ અને છેદ સમાન હોય ત્યારે તે અપૂર્ણાંકની કિંમત હંમેશા 1 જ હોય છે. ઉદાહરણ સંગ્રહ 20, દાખલો નંબર 1 સરવાળો કરો. અહીં નંબર 1માં આપણને 1/5 + 3/5 સરવાળો કરવામાં કીધેલું છે. તો આપણે કરીશું 1/5 + 3/5 = કેમ કે અહીં છેદ સમાન છે તો આપણે એક જ વખત લખીશું છેદમાં 5 અને અંશમાં લખીશું 1/3. તો જવાબ આવે છે 4/5. દાખલો નંબર 2, અહીં આપણને આપેલું છે 2/7 + 4/7. કેમ કે અહીં છેદ સમાન છે તો આપણે અહીં એક જ વખત છેદમાં 7 લખીશું, અંશમાં લખીશું 2/4. તો બરાબર અંશમાં થઈ જશે 6 અને છેદમાં 7. દાખલો નંબર 3, અહીં આપણને 7/12 + 2/12 કરવાના કહ્યા છે. તો છેદમાં સમાન છે તો સંખ્યા 12, અંશમાં આપણે લખીશું 7/2. જવાબ આવે અંશમાં 9, છેદ તેનો તે જ 12. દાખલો નંબર 4,
હવે અહીં આપણને 2/9 + 7/9 બરાબર છેદ તેનો તે જ છે 9 એક જ વખત લખીશું અંશમાં 2 + 7 તો અંશમાં મળે છે 9/9 કેમ કે અહીં અંશ અને છેદ સમાન છે તો કિંમત થઈ જશે 1 દાખલો નંબર 5 3/15 + 4/15 છેદ સમાન છે તો 15 એક જ વખત અંશ 3/4 તો જવાબ આવે છે 7/15 દાખલો નંબર 6 અહીં 3 સંખ્યાનો સરવાળો કીધેલો છે છેદ દરેક વખતે સમાન છે તો 2/7 + 1/7 + 3/7 = 1 જ વખત છેદમાં 7 અંશમાં 2/1/3 તો જવાબ મળશે આપણને અંશનો સરવાળો કરતા 2/1 = 3 + 3 = 6 તો 6/7 દાખલો નંબર 7 હવે આપણને કહેલું છે 2/10 + 4/10 + 3/10 અહીં છેદ સમાન છે તો એક જ વખત આપણે 6/10 લખીશું અંશમાં 2/4/3 તો અંશનો આપણને સરવાળો મળશે 2/4 = 6 અને 6 માં 3 ઉમેરતા 9 તો જવાબ આવશે 9/10 દાખલો નંબર 8 અહીં આપણને 4/9 + 1/9 તો છેદ તેનો તે જ રહેશે અંશ 4/1 = 5/9 દાખલો નંબર 9 અહીં 5/8 + 3/8 = છેદ તેનો તે જ 8 અંશમાં 5/3 તો જવાબ આવે છે 8/8 કેમ કે અહીં અંશ અને છેદ સમાન છે તો કિંમત થઈ જશે 1 તો 8 × 8 ભાગાકાર કરતા જવાબ આવે 1 દાખલો નંબર 2 મમ્મી એક પેરું લાવી અને તેમાંથી 3/8 ભાગ તેમને મીનાને આપ્યો અને 2/8 ભાગ ગીતાને આપ્યો તો બંનેને મળીને કુલ કેટલો ભાગ આપ્યો તો કુલ ભાગ પેરુંના કેટલા કર્યા તો પહેલો ભાગ કર્યો 3/8 અને બીજો ભાગ કર્યો 2/8 આ બંને ભાગ ભેગો મળીને કેટલો તો ભેગો એટલે કે સરવાળાની ક્રિયા કરવાની તો કેમ કે અહીં છેદ સમાન છે 8 તો આપણે અંશમાં કરીશું સરવાળો તો 3/2 = 5/8 તો તેમને બંનેને મળીને કેટલો ભાગ આપ્યો તો 5/8 જેટલો ભાગ આપ્યો દાખલો નંબર 3 એક મેદાનનો 3/4 ભાગ પાંચમાના બાળકો અને 1/4 ભાગ ચોથાના બાળકોએ સ્વચ્છ કર્યો તો તે મેદાનનો કુલ કેટલો ભાગ સ્વચ્છ થયો તો કુલ સ્વચ્છ થયેલો ભાગ બરાબર 5મા ધોરણના કરેલા વિદ્યાર્થીઓનો ભાગ કેટલો તો 3/4 4થા ધોરણના વિદ્યાર્થીઓનો કેટલો તો 1/4 કેમ કે કુલ સ્વચ્છતાવાળો ભાગ શોધવાનો છે તો આપણને મળશે વચ્ચે સરવાળાની ક્રિયા તો છેદ સમાન છે તો આપણે અંશનો સરવાળો કરીશું 3/1 તો 4/4 એટલે કે આપણને કિંમત મળે 1 તો 1 આખું મેદાન જે હતું તે બંને ધોરણના વિદ્યાર્થીઓએ ભેગા મળીને સ્વચ્છ કર્યું છે તેમ આપણને જણાય છે